एक महत्वना समाचार की बात करिए तो सूरत में रेमडेसिविर इंजेक्शन की अछत है। महानगरपालिका कर्मचारी लाइन में उभा रहा है, इंजेक्शन माटे नौकरी छोड़ने लोग लाइन में उभा रहा है। त्यारे सूरत में जी रीते अछत सर्जाई है, रेमडेसिविर इंजेक्शन जे प्रकारे छेल्ला घणा दिवसोथी तेनी जे मांग वधी छे अने लोकोने वहेली सवारथी लाइनमां उभा रहेवानो वारो आवे छे, त्यारे सूरतमां पण ए ज प्रकारना हाल छे। महापालिकाना कर्मचारीओ पण लाइनमां उभा छे इंजेक्शन लेवा माटे। इंजेक्शन माटे नौकरी छोड़ीने लोको हवे लाइनमां उभा छे। હું, મારું નામ અનિતા મૈસુરિયા છે, હું અહીંયા સાઉથ ઝોનમાં મીરાનગર યુનિટમાં જોબ કરું છું અને મારા મમ્મી ને પપ્પા બંનેને કોરોના થઈ ગયો છે અને પપ્પા આઈસીયુમાં છે હમણાં, એકદમ ક્રિટિકલ કન્ડિશન છે। મમ્મીને પણ એ રીતનું જ છે, મમ્મીને વેક્સિનની સાથે સાથે બીજી બધી પણ ટ્રીટમેન્ટ ચાલે છે અને ઓન ડ્યુટીમાં મને બહુ ઝઘરું પડે છે ઇન્જેક્શન માટે। અહીંયા સવારથી લઈને સાંજ સુધી બસ અમે લોકો ઇન્જેક્શન માટે જ દોડી છીએ કે કશેથી ઇન્જેક્શનનું અરેન્જમેન્ટ થઈ જાય। મારા હસબન્ડ સવારે 5 વાગ્યાના અહીંયા લાઈનમાં હતા પણ કંઈ ટોકન એવું કંઈ મળ્યું નથી હજુ સુધી। ના, હોસ્પિટલમાં ઇન્જેક્શન પ્રોવાઈડ નથી કરતા, પૈસા આપવા છતાં પણ એ લોકો ઇન્જેક્શન પ્રોવાઈડ નથી કરતા। એ લોકો કહે છે કે તમારે તમારી રીતે અરેન્જ કરવાનું। મારા પપ્પા મમ્મી હમણાં રતનદીપ હોસ્પિટલ વેસુમાં એડમિટ છે, પહેલાં સિવિલમાં એડમિટ કરેલા પણ સિવિલની કન્ડિશન બહુ જ ખરાબ છે એટલે મારા મમ્મી પપ્પાને અમે લોકો ત્યાંથી ડિસ્ચાર્જ કરીને અમે લોકો પ્રાઇવેટમાં પછી લઈ ગયા। અહીંયા જોઈએ, હવે પૂછીએ છે બધાને કે ભાઈ આપી દે તો સારું, અમને બે ઇન્જેક્શન જોઈએ છે, આજનો ડોઝ બી આપી દે તો સારું છે, કાલે પાછા લાઈનમાં ઉભા રહી જશું, આજનો ડોઝ મળી જાય તો પણ સારું, કે મમ્મી પપ્પાને એક ડોઝ તો મળી જાય જે આજનો છે ત્યાં।